उत्तराखंड में भूस्खलन थयुं होवानी घटना सामे आवी छे, जेमां अमदावादना त्रण लोकोना मृत्यु निपजू छे तेवी विगतो मळी छे। आ साथे अनेक लोको तेमां दटाया होवानी पण विगतो सामे आवी छे। तो उत्तराखंड में मोटी दुर्घटना सर्जाई छे। अहीं केदारनाथ यात्रा मार्ग पर भूस्खलन ने कारणे तीर्थयात्रियोना मृत्यु थया छे। पहाड़ परथी थयेला भूस्खलन में दटायेली स्विफ्ट डिजायर कार मांथी 5 लोकोना मृतदेह मळी आव्या छे। पोलीसे तमाम मृतदेहोने पोस्टमोर्टम अर्थे खसेड्या छे। आ तमाम 5 मृतको मांथी 3 अमदावादना मणिनगर विस्तारना होवानुं सामे आव्युं छे। तो उत्तराखंडना रुद्रप्रयाग जिल्लामां भूस्खलन थता एक कार दटाई हती। आ कारमां सवार 5 तीर्थयात्रियोना मृत्यु थया छे। अधिकारीओना जणाव्या अनुसार आ गाडीमां सवार श्रद्धाळुओ हरिद्वारथी केदारनाथ तरफ जई रह्या हता त्यारे भूस्खलन थयुं हतुं अने पत्थरो पर वाहन पर पड्या हता। तो जणाववामां आवी रह्युं छे के 5 मृतकोमांथी 3 मृतको गुजरातना अमदावादना रहेवासी हता। आ मामले વધુ તપાસ ચાલી રહી છે, ત્યારે અમદાવાદના ઘોડાસર અને ભાડવાત નગરના 2 અને સ્મૃતિ મંદિર પાસે રહેતા 4 યુવાનો તેમજ મહેમદાવાદમાં રહેતા યુવક સહિત 4ના કેદારનાથ રુદ્રપ્રયાગ નજીક જામતારાના તરસાલી ગામ નજીક ભૂસ્ખલન થતા કારની અકસ્માત થતા કરુણ મોત નિપજ્યું છે। ઘોડાસરમાં ન્યૂ આરતી સોસાયટીમાં કુશલ સુથાર 35 વર્ષ કે જેનો આજે જન્મદિવસ પણ છે, તેની સાથે ભાડવાત નગરનો જીગર મોદી અને સ્મૃતિ મંદિર પાસે રહેતો મહેશ દેસાઈ હોવાનું બહાર આવ્યું છે, જ્યારે દિવ્યેશ પારેખ મહેમદાવાદનો હોવાનું બહાર આવ્યું છે। ચારે યુવકો 5 દિવસથી ચારધામની યાત્રા માટે કારમાં ગયા હતા। મણિનગરના ધારાસભ્ય અમૂલ ભટ્ટ તેમજ રોડ બિલ્ડિંગ કમિટીના નાયક વધુ માહિતી આપવા માટે આપણી સાથે સામાજિક કાર્યકર હર્ષદ પટેલ જોડાઈ ગયા છે। જી હર્ષદ પટેલ, જણાવશો આ ઘટનાની શું માહોલ સર્જાયો છે ત્યાં? અમદાવાદ અને મહેમદાવાદ જે બે વિસ્તારો છે, જેમાં ખાસ કરીને અમદાવાદના ઈશ્વરપુર ઘોડાસરના 3 યુવાનો કે જે આપણે ઘોડાસરની નિવાસી સોસાયટી, એક ભાડવાત નગર અને બીજું સ્મૃતિ મંદિર પાસે આવેલા નિગમ સોસાયટીના આ 4 યુવાનો સાથે એક ડ્રાઈવર, કુલ 5 જણા આપણે એક સ્પેશિયલ કાર કરી અને 4 ધામની યાત્રાએ આજથી 5 દિવસ પહેલા એ લોકો ગયા હતા 7 તારીખે। તે દરમિયાન અનેક જગ્યાએ દર્શન કરી અને તેઓ જ્યારે પરમ દિવસે આપણે કેદારનાથ પાસેના રુદ્રપ્રયાગમાં હતા, ત્યારે ગઈકાલે એક ભૂસ્ખલનની જે ઘટના ઘટી તેમાં આ લોકોની કાર અકસ્માતે ત્યાં દબાઈ જતા અને કચડાઈ જતા અમદાવાદના 3 યુવાનો અને મહેમદાવાદના 4 યુવાનોના કરુણ મોત થયા હતા। જયારે 7 થી 8 કલાક જેટલો સમય તો ભૂસ્ખલનના કારણે એ કારમાં ત્યાં જતાઈ રહ્યા હતા 5 જણા કાર ચાલક સહિતના। ત્યારબાદ સ્થાનિકોને આ અંગેની જાણ થતા તેઓએ તેઓના મોબાઈલ જે અમદાવાદનો જે સંપર્ક હતો સગા સંબંધીઓ, તેમાં પણ ખાસ કરીને ન્યૂ આરતી સોસાયટી કે જે કુશળ નામનો જે ઇન્સાન છે સુથાર પીછે, એ મિત્રના પરિવારજનોને આપણે આ ફોન આવતા તેઓએ તાત્કાલિક આપણે અમદાવાદના મણિનગરના ધારાસભ્ય શ્રી અમૂલ ભટ્ટની આ અંગેની જાણ કરતા અમૂલ ભટ્ટે ત્વરિત આપણે મુખ્યમંત્રીશ્રી સાથે અને ગૃહમંત્રીશ્રી સાથે આપણે સંપર્ક કરી અને તેઓએ હરદ્વાર ઉત્તરાખંડ સરકાર સાથે સીધો સંપર્ક કરી અને સાચી માહિતી અને ઘટના જે આ લોકો જણાવી રહ્યા હતા તે મુજબની થઈ છે કે નહીં તેનું કન્ફર્મ થતા જ અને સત્તાવાર એ લોકોને પુષ્ટિ આપતા તરત જ ગુજરાત સરકાર હરકતમાં આવી અને તે લોકોને સત્યની મદદ કરવાની ઉત્તરાખંડ સરકારને તાકીદ કરી અને સાથે સાથે તેઓને વિનંતી પણ કરી કે શક્ય હોય ત્યાં સુધી જે ભૂસ્ખલન થયેલા જે પહાડી આપણે ખૂબ જ આપણે દુષ્કર બની જાય છે ત્યાં જઈ અને કારની હેમ આપણે હાથમાળામાંથી બહાર લાવી તેઓને બહાર લાવી નજીકના જે હવાઈ મથક છે ઉત્તરાખંડની દહેરાદૂન ત્યાં લાવવામાં આવશે અને ત્યાંથી હવાઈ માર્ગે આપણે પરિસ્થિતિ સાનુકૂળ હશે અને વાતાવરણ જો શુદ્ધ હશે ચોખ્ખું હશે તો હવાઈ માર્ગે આવશે, નહીં તો બાય રોડ લાવવાની વ્યવસ્થાના ભાગરૂપે તંત્ર કામગીરીમાં જોતરાયું છે। તો તે મૃતકોની વાત કરીએ તો મૃતકો 4 મિત્રો હતા અને ટ્રાવેલ્સના વ્યવસાય સાથે સંકળાયેલા હતા, જેવી પ્રાથમિક
વિગતો તેમના પરિજનો પાસેથી જાણવા મળી છે. તેમાં પણ ખાસ કરીને આ ન્યુ આરસી સોસાયટી જે નેશનલ હાઈવે નંબર 8 કેડીગા બ્રિજ પાસે પોમ્પી હોટલની પાસે જે સોસાયટી આવી છે, સાધન સંબંધ પરિવારનો આપણે કુશલ સુથાર કે જેનો યોગાનુરૂપ આજે જન્મદિવસ પણ હતો અને પરિજનોને જયારે આ અંગેની જાણ થઈ ત્યારે પરિજનો ખૂબ જ શોકાતુર બન્યા હતા અને તેઓને સાંત્વના આપવા માટે ખુદ આપણે ધારાસભ્ય અમૂલ ભટ્ટ અને આ વિસ્તારના નગરસેવક તેમજ રોડની નબળીના ડેપ્યુટી ચેરમેન શંકર ચૌધરી અને એએમસીએસ કમિટીના ચાલુ સભ્ય શાર્દુલ દેસાઈ તેઓ તરત જ આ પરિજનો સાથે આવી અને ગુજરાત સરકાર સાથે સંકલન સાધી અને ઉત્તરાખંડ સરકારની પૂરી મદદ મેળવી તેના સબો વહેલી તકે પરિજનોને મળે અને તેઓ તેમની અંતિમ વિધિ કરે તે માટે જોતરાયા છે. એટલે હાલ આસપાસના જે જે લોકોને આ ઘટનાની જાણ થઈ છે તેમના સગા સંબંધી સ્વજનો આ ત્રણ યુવકોના ઘરે આપણે હાલ આવી અને હૈયાફાસ રોદન કરી રહ્યા છે અને સાથે સાથે ઝડપથી તેઓના તેઓને જોવા મળે તેઓના અંતિમ દર્શન કરી શકે તેવી વ્યવસ્થા ગોઠવવા માટે સ્થાનિક ધારાસભ્યોને આજીવી પણ કરી રહ્યા છે. જી જી અરશદ પટેલ, KTV ન્યૂઝ ગુજરાતીમાં જોડાવા બદલ આભાર. કેદારનાથમાં મોત નિપજ્યા છે. ભૂસ્ખલન થતા શ્રદ્ધાળુઓ ત્યાં દટાયા છે. તો હરિદ્વારથી કેદારનાથ જતા સમયે આ દુર્ઘટના બની હતી. સ્વિફ્ટ ડિઝાયર કારમાંથી 5 લોકોના મૃતદેહ મળી આવ્યા છે. મણિનગર વિસ્તાર માટે અને અમદાવાદ માટે ખૂબ ગોઝારો દિવસ છે. ત્રણ યુવાનો જીગર, નિલેશ સુથાર અને દિવ્યેશ પારેખ, જીગર મોદી, આ ત્રણના ઉત્તરાખંડ પાસે ભૂસ્ખલનમાં કાર દબાઈ જવાથી મૃત્યુ થયા છે. ગઈકાલે રાતના 10 વાગ્યા પછી મહેશભાઈના પરિવાર દ્વારા સંપર્ક કરતા કે આ પ્રમાણેની ઘટના ઘટી છે. સૌપ્રથમ માન્ય ગૃહમંત્રીશ્રીનો સંપર્ક કરવામાં આવ્યો હતો. ગૃહમંત્રીશ્રીએ ગુજરાતના સ્ટેટ પોલીસ કંટ્રોલને ઉત્તરાખંડના સ્ટેટ પોલીસ કંટ્રોલ સાથે કનેક્ટ કરી રાતના 12:30-1 વાગે અમને કન્ફર્મ ન્યૂઝ મળ્યા હતા કે આવી ઘટના ઘટી છે. ત્રણ બોડી આઈડેન્ટિફાઈ થઈ શકે એવી હતી. ચોથીને પણ આઈડેન્ટિફાઈ કરવાનો પ્રયત્ન ચાલુ હતો. ચારે બોડીને અકસ્માતના સ્થળેથી રુદ્રપ્રયાગ હોસ્પિટલ લાવવામાં આવી. આજે 9:15 વાગે આ ચારે બોડીનું પોસ્ટમોર્ટમ થયું છે. વચમાં માન્ય મુખ્યમંત્રીશ્રી અને માન્ય ગૃહમંત્રીશ્રી ઉત્તરાખંડ સરકારના સંપર્કમાં છે. બધી જ વ્યવસ્થાઓ એ લોકોએ ગોઠવી છે. ડેડ બોડીના લેવા માટે તેમના પરિવારના સ્વજનો નીકળ્યા છે. એક વખત તેઓ આઈડેન્ટિફાઈ કરે પછી અહીંયા લાવી કે કેમ નિશ્ચિત થયા પછી સરકારે આ પરિવારોને બધી જ મદદ કાનૂની અને બીજી રીતની વ્યવસ્થાઓ ગોઠવેલી છે. અમે લોકો પરિવાર શું કરવા માગે છે એની રાહ જોઈએ.